હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું ઓક્ટોબર મંથનું થર્ડ વીકનું કરંટ અફેર્સ. ઓકે, તો આપણો ફર્સ્ટ ટોપિક છે પીએમનો 60 મુદ્દાનો એક્શન પ્લાન. ચર્ચામાં કેમ તો કે તાજેતરમાં કેન્દ્ર સરકારે 60 મુદ્દાઓનો વ્યાપક એક્શન પ્લાન જે છે તૈયાર કર્યો છે. આ એક્શન પ્લાન ચોક્કસ મંત્રાલય અને વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે રીતનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે એ ચોક્કસ એટલે કે લક્ષ્યાંકિત મંત્રાલય અને વિભાગો ઉપર જે છે ધ્યાન કેન્દ્રિત કરે છે અને સામાન્ય રીતે જે છે 3 શ્રેણીઓને આવરી લે છે. 3 એના જે છે ફિલ્ડ છે કે જેને કવર કરવા માગે છે. ફર્સ્ટ તો કે ગવર્નન્સ માટે આઈટી અને ટેકનોલોજીનો લાભ, ત્યારબાદ વ્યવસાયિક વાતાવરણમાં સુધારો અને નાગરિક સેવાઓનું અપગ્રેડેશન. હવે આ ત્રણેય મુદ્દાઓ જે છે એમાં એક ઊંડું ગહન જે છે એ વિશ્લેષણ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અને એને આધારે જે છે 60 મુદ્દાનો વ્યાપક એક્શન પ્લાન જે છે તૈયાર કર્યો છે. હવે આપણે ત્રણેય મુદ્દા જે છે વારાફરતી એક એક કરીને જે છે તમામ મુદ્દાઓ જે છે એ ડિટેલમાં જોઈએ, વિસ્તૃત જે છે એના વિશે માહિતી જોઈએ. સૌથી પહેલાં તો ગવર્નન્સ માટે આઈટી અને ટેકનોલોજીનો લાભ લેવો. જે રીતના જે છે અહીં પહેલો મુદ્દો તમે જોયો, ગવર્નન્સ માટે આઈટી અને ટેકનોલોજીનો લાભ, એ મુદ્દો જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાં શિષ્યવૃત્તિના વિતરણને સુવ્યવસ્થિત બનવાથી લઈ અને વંચિત વિદ્યાર્થીઓ માટે સ્વદેશી ટેબ્લેટ અને લેપટોપ વિકસાવી ડિજિટલ વિભાજનમાં અંતર ભરવા સુધીની ઘણી કાર્યક્ષમ ક્રિયાઓનો સમાવેશ થાય છે. તમને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આઈટી ફિલ્ડ જે છે એ વખતો વખત જે છે એ વિશ્વમાં કહેવાય ને કે ક્રાંતિ લઈ આવ્યું છે. જ્યારે પણ આઈટી ફિલ્ડ જે છે એ કંઈક નવું જે છે શોધે છે તો આખું વિશ્વ જે છે એ ચેન્જ થઈ જાય. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે જ્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો, બરાબર છે, તો કોમ્પ્યુટર યુગ પહેલાંનું વિશ્વ અને પછીનું વિશ્વ તો કે બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. કોમ્પ્યુટરે જે છે આખા વિશ્વનું જે છે કહેવાય ને કે કાયા પલટ કરી નાખી. ત્યારબાદ વખતો વખત જે છે એમાં સુધારા આવતા ગયા. હમણાં છેલ્લે તમને ખ્યાલ છે 2019માં જે છે કોવિડ-19 આવ્યું, તો આ કોવિડ-19 દરમિયાન જ આઈટી ફિલ્ડ જે છે કહેવાય ને કે કોરોના દરમિયાન જે છે વિશ્વની કાયા પલટ કરી નાખી. ખાસ કરીને તમે શૈક્ષણિક બાબત તમે જોશો, શૈક્ષણિક ક્ષેત્ર જોશો, તેમાં કેટલો વ્યાપક પરિવર્તન આવી ગયું છે કે પહેલાં વર્ગખંડની અંદર જે છે જે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા ને અત્યારે ઓનલાઈન એજ્યુકેશન જે છે એ કેટલું વધી ગયું છે. અત્યારે તમે પણ જે છે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી જ જે છે આ તમામ વસ્તુઓ જે છે તમામ જ્ઞાન જે છે પ્રાપ્ત કરી રહ્યા છો. તો તમને તમારા જે આના વિશે ખબર જ હશે કે કંઈ કેટલું મહત્ત્વ જે છે વધી ગયું છે ઓનલાઈન અથવા તો કહેવાય કે ડિજિટલ માર્કેટનું. આવામાં વંચિત વિદ્યાર્થીઓ માટે સ્વદેશી ટેબ્લેટ અને લેપટોપ વિકસાવી અને ડિજિટલ વિભાજનમાં જે છે અંતર ભરવાનું છે એ લક્ષ્યાંક છે કે તમામ લોકોને આજે અત્યારે ટેબ્લેટ અથવા તો લેપટોપ જે છે ખૂબ જ જરૂરી છે આ બધી બાબતો માટે. કે જો તમારી પાસે ટેબ્લેટ લેપટોપ હશે તો તમારે હવે ક્લાસમાં જવાની પણ જરૂર નથી. તમે ઘર બેઠા જે છે તમામ વસ્તુઓ જે છે એ ભણી શકશો કે જે તમે કિલોમીટરની મુસાફરી કરીને ત્યાં જે છે ભણવા જતા તો એ વસ્તુ તમને ઘર બેઠા પ્રાપ્ત થાય. તો એનાથી શ્રેષ્ઠ બાબત જે છે કઈ હોઈ શકે. બીજું, માતૃભૂમિ નામના કેન્દ્રીય ડેટાબેઝ હેઠળ વર્ષ 2023 સુધીમાં તમામ જમીન રેકોર્ડનું ડિજિટલાઇઝેશન અને ઈ કોર્ટ સિસ્ટમ સાથે જે છે એકીકરણ વિષય અધિકાર સંબંધિત મુદ્દાઓ પર પારદર્શિતાને પ્રોત્સાહન આપશે. તો માતૃભૂમિ નામનું જે ડેટાબેઝ છે એ શું કરશે? જમીનના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરશે. મતલબ કે જેટલા જમીનના રેકોર્ડ જે છે જૂના પુરાણા તમામને જે છે એ ફાઇલમાંથી જે છે એ કમ્પ્યુટરમાં લઈ આવશે. કે ઘણી વખત જે છે એવું થતું કે રેકોર્ડ જે છે મિસપ્લેસ થઈ જવા, રેકોર્ડનો નાશ થવો, આ બધાને કારણે જે છે ઘણી બધી જે છે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તો હવે જે છે એ તમામ રેકોર્ડ જે છે એ કેવા થઈ જશે? ડિજિટલ થઈ જશે. મતલબ જ્યારે બી જરૂર પડશે ત્યારે આપણે જે છે એ રેકોર્ડ જે છે જોઈ શકીશું. તો આ પણ જે છે કહેવાય ને એક સરાહનીય બાબત કહેવાય ને. શેની મદદથી આ બધી વસ્તુ થઈ રહી છે? તો કે આઈટી ફિલ્ડ હેઠળ જે છે આ વસ્તુ થઈ રહી છે. ટેકનોલોજી દ્વારા નાગરિકતાને જન્મ પ્રમાણપત્ર સાથે જોડી શકાય છે અને મુખ્ય પ્રવાહમાં લાવી શકાય છે. તો હવે એ પણ સુવિધા થઈ શકશે કે જન્મ પ્રમાણપત્ર સાથે જ જે છે એ નાગરિકતા એટલે કે સિટીઝનશીપ જે છે એને ઇન્ક્લુડ કરી શકાય. તો આ પણ જે છે ખૂબ જ સારી બાબત કહી શકાય. ત્યારબાદ હવે જે છે આપણે બીજો મુદ્દો જોઈએ. પહેલો મુદ્દો જે છે આપણે જોયો કે ગવર્નન્સ માટે આઈટી ટેકનોલોજીનો લાભ. ત્યારબાદ હવે બીજો આપણો મુદ્દો છે વ્યવસાયિક વાતાવરણમાં સુધારો. હવે આ વ્યવસાયિક વાતાવરણમાં સુધારો એટલે તો કે આમાં અમુક પરવાનગીઓને એક સાથે નાબૂદ કરવી, 10 પ્રદેશોમાં વ્યવસાય શરૂ કરવાની કિંમત ઘટાડવી અને તેને વિયેતનામ ઇન્ડોનેશિયાની સમકક્ષ બનાવી અને તમામ સરકારી સેવાઓ માટે મંજૂરીની સ્વાયત્ત સૂચના માટે સિંગલ પોઈન્ટ એક્સેસનો સમાવેશ થાય છે. ઓકે, જો આ મુદ્દાને જે છે એ એક સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો અમુક પરવાનગીઓને એકસાથે નાબૂદ કરવી, મતલબ કે હાલના સમયમાં જે કંઈ સ્ટાર્ટઅપ જે લોકો કરવા માગે છે, નવા ઉદ્યોગો સ્થાપવા માગે છે, તો એમાં અમુક જે પરવાનગી છે કે જે સમયનો ખૂબ જ વ્યય કરે છે, તો એવી બિનજરૂરી બાબતોને પરવાનગીઓને જે છે નાબૂદ કરવામાં આવશે, જેથી કોઈને પણ જે છે સ્ટાર્ટઅપ કરવું અથવા તો નવો ઉદ્યોગ સ્થાપવો હોય તો એની માટે જે છે ખૂબ જ સરળ રહે. બીજું, 10 પ્રદેશોમાં વ્યવસાય કરવાની કિંમત ઘટાડવી અને તેને વિયેતનામને ઇન્ડોનેશિયાની સમકક્ષ બનાવી, કે ત્યાંનું મોડેલ જે બિઝનેસ મોડેલ છે કે ઉદ્યોગપતિઓને ખાસ કરીને રોકાણકારો માટે જે છે જે રીતની વ્યાપક તકો રહેલી છે એ વ્યાપક તકો જે છે એમનું નિર્માણ ભારતની અંદર પણ કરવું એ જે છે એ સરકારનો અત્યારનો લક્ષ્યાંક છે. બીજું કે તમામ સરકારી સેવાઓ માટે મંજૂરીઓની સ્વચાલિત સૂચના માટે સિંગલ પોઈન્ટ એક્સેસનો સમાવેશ થાય છે, કે જે કંઈ સરકારી સેવાઓ છે એની મંજૂરી બાબત પણ જે છે હવે સમય ઘટાડી નાખવામાં આવશે અને એને માત્ર સિંગલ પોઈન્ટ એક્સેસ જે છે એમાં એનાથી જે છે તેનું સંચાલન થાય એવી વ્યવસ્થા કરવા માંગે છે. પછી સમયસર જમીન સંપાદન અને ફોરેસ્ટ ક્લિયરન્સ માટે રાજ્યોને પ્રોત્સાહનો, એક વ્યાપક પર્યાવરણ વ્યવસ્થાપન અધિનિયમ જે આ ક્ષેત્રમાં વિવિધ કાયદાઓનો સમાવેશ કરે છે. ત્યારબાદ ઉભરતા ક્ષેત્રો માટે સ્ટાર્ટઅપ્સ અને કૌશલ્ય ક્રમો માટે કન્સલ્ટન્સી પ્લેટફોર્મ પ્રદાન કરે છે, કે આજે સ્ટાર્ટઅપ્સ અને કૌશલ્ય કાર્યક્રમો છે તેમાં એ કન્સલ્ટન્સી અંતર્ગત શું કરશે. સપોઝ કે તમારું કોઈ સ્ટાર્ટઅપ છે, એક્ઝામ્પલ તરીકે જે છે કોઈ ઉદ્યોગપતિ જે છે એ કોઈ ફેક્ટરી સ્થાપે છે, બરાબર છે, એ ફેક્ટરીમાં જે છે શેનું ઉત્પાદન કરવા માંગે છે, તો કે આપણે ઉદાહરણ તરીકે લઈ ખાંડનું ઉત્પાદન કરે છે, બરાબર છે, ખાંડ બનાવવાની આખી જે છે ફેક્ટરી બનાવી છે, તો અહીં કન્સલ્ટન્સી જે છે એ થ્રુ શું છે તો કે એના જે લક્ષ્યાંક છે, લક્ષ્યાંક એટલે કે એના જે કહેવાય ને કે ક્લાયન્ટ અથવા તો એની ટાર્ગેટ ઓડિયન્સ છે એમની સાથે જે છે એ સંપર્ક કરાવવાનું કામ કરશે, એક પ્રકારે એ પ્રકારની કન્સલ્ટન્સી. બીજું, દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી વધારવા માટે નિર્ણય લેવા માટે ભૌગોલિક માહિતી સિસ્ટમ મેપિંગનો ઉપયોગ કરવો. પછી વેપાર કરારની વાટાઘાટો અને નોકરીઓ પર ભાર મૂકવો. તો જે છે આ બધી વસ્તુઓ જે છે વ્યવસાયિક વાતાવરણમાં સુધારા જેને અંતર્ગત જે છે સમાવિષ્ટ કરવામાં આવી છે. ત્યારબાદ નાગરિક સેવાઓનું અપગ્રેડેશન, ત્રીજો મુદ્દો, જે અહીં આપણે 2 મુદ્દા જોયા, ગવર્નન્સ માટે આઈટી અને ટેકનોલોજીનો લાભ, વ્યવસાયિક વાતાવરણમાં સુધારો, અને ત્રીજો મુદ્દો છે નાગરિક સેવાઓનું અપગ્રેડેશન. હવે એ મુદ્દા અંતર્ગત તો કે ક્ષમતા નિર્માણ એટલે કે મિશન કર્મયોગી, કેન્દ્ર અને રાજ્યો બંનેમાં ઉચ્ચ નાગરિક સેવાઓ માટે નવીનતમ તકનીકો દ્વારા માળખાકીય સુવિધાઓ, કુશળતા સંચાર અને ક્ષમતા નિર્માણના વિવિધ પાસા પર અધિકારીઓની તાલીમ. સરકારી પ્રક્રિયા રીએન્જિનિયરિંગ દર 10 વર્ષે થવી જોઈએ. પ્રદર્શનલક્ષી કાર્ય, સ્પષ્ટ અને ચોક્કસ લક્ષ્યાંક, રાજ્યોના મુદ્દાઓ તેની મર્યાદિત ક્ષમતાને સંબોધવા માટે સંસ્થાકીય પદ્ધતિઓ જેમ કે જાહેર ક્ષેત્રના ઉપકરણોના કિસ્સામાં મંત્રાલયો અને વિભાગો દ્વારા વિભાગનું પુનર્ગઠન, સેવાઓની એકંદર ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા અથવા તેના સભ્યોની સમસ્યાઓ અથવા જરૂરિયાતોને સંબોધવા માટે અમલ કરવો. હજુ આ મુદ્દામાં શું કહેવા માંગે છે, સૌથી પહેલાં તો પ્રદર્શનલક્ષી કાર્ય થવું જોઈએ, એટલે કે કોઈપણ આજે ખાનગી ક્ષેત્રની અંદર જે રીતના તમે જુઓ છો કે ત્યાંનું વર્ક મેનેજમેન્ટ, ત્યાંનું જે છે વર્ક કલ્ચર અને ગવર્મેન્ટનું વર્ક કલ્ચર જે છે એમાં હાલની તારીખે તફાવત છે, તો સરકારનો પ્રયાસ છે કે ત્યાં પણ જે છે હવે પ્રદર્શનલક્ષી કાર્ય થાય, સ્પષ્ટ અને ચોક્કસ લક્ષ્યો પ્રાપ્ત થાય, કે એવું નહીં લક્ષ્ય વિના જે છે એ આંતરી દોડ નથી મૂકવાની, ચોક્કસ લક્ષ્ય સાથે જે છે એ આગળ વધવાનું છે. રાજ્યના મુદ્દાઓ અને તેની મર્યાદિત ક્ષમતાને સંબોધવા માટે સંસ્થાકીય પદ્ધતિઓ જેમ કે મંત્રાલય અને વિભાગો દ્વારા વિભાગોનું પુનર્ગઠન, એનું જે છે જરૂરી જે છે એ પુનર્ગઠન કરવામાં આવે અને સેવાઓની એકંદર ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્ય સાથે જે છે એનો અમલ કરવો જોઈએ, મતલબ કે એની ક્વોલિટીમાં પણ જે છે કોઈ ફેર પડવો જોઈએ નહીં. તો આ બધી બાબતો જે છે એના અંતર્ગત આવશે. ત્યારબાદ હવે નીતિ આયોગને જે છે એ 5 વર્ષની અંદર ગરીબી નાબૂદીનું લક્ષ્ય નક્કી કરવા પણ કહેવામાં આવ્યું છે. હવે ચોખ્ખું સ્પષ્ટ જે છે અલ્ટિમેટમ આપી દીધું છે નીતિ આયોગને સરકારે કે 5 વર્ષની અંદર તમે જે છે ગરીબી નાબૂદીનું લક્ષ્ય પ્રાપ્ત કરો, બીજું કંઈ નહીં. કે આજે ઘણા વર્ષોથી મને યાદ છે ત્યાં સુધી ઇન્દિરા ગાંધીની સરકારે સૌથી પહેલાં એવું કીધું હતું ગરીબી હટાવો, અને ત્યારથી જે છે લઈને અત્યારે કેટલા વર્ષો થયા 50 વર્ષો સુધી જે છે હજી ગરીબો એમને જ છે અને સરકારની જે પદ્ધતિ આ ચાલુ રહી છે. તો હવે સરકાર આ બાબતે થોડી ઘણી જે છે ગંભીર થઈ છે અને એવો અલ્ટિમેટમ આપ્યું છે કે 5 વર્ષની અંદર જે છે ગરીબ નાબૂદી થઈ જવી જોઈએ, કે જે અત્યાર સુધી નથી થયું એ કાર્ય જે છે હવે કરવા માટે જે છે સરકાર પ્રતિબદ્ધ છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ઝૂંપડપટ્ટીના ફેલાવાને રોકવા માટે બાંધકામમાં રોકાયેલા સેવા કર્મચારીઓ માટે આવાસ સુવિધાઓની યોજના દાખલ કરવાની જરૂર છે. વિવિધ મંત્રાલયોની લાભાર્થીલક્ષી યોજનાઓને એકી સાથે લાવવા માટે આધારનો ઉપયોગ કરવા સાથે સાથે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ફેમિલી ડેટાબેઝ ડિઝાઇન વિકસાવવામાં આવી છે, જેને આધારની જેમ પ્રમોટ કરી શકે. ત્યારબાદ તે સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયને 100-200 આઇકોનિક સાઇટ્સને ઓળખવા અને વિકસાવવા માટે નિર્દેશિત કરે છે. ત્યારબાદ સિંગાપોરમાં સ્થપાયેલા આવા કેન્દ્રોમાંથી પ્રેરણા લઈને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરી શકાય, કે ખાનગી ક્ષેત્ર અને સરકાર આ બંનેનું જે છે મિશ્રણ એક એ પ્રકાર એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા જે છે એ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના પણ કરી શકાય છે. ઓકે, તો આ હતો પીએમનો 60 મુદ્દાનો એક્શન પ્લાન, જે આપણે જોયો 3 મુદ્દાઓ જે છે એમાં આપણે આવરી લીધા. ગવર્નન્સ માટે આઈટી ટેકનોલોજીનો લાભ, વ્યવસાયિક વાતાવરણમાં સુધારો અને નાગરિક સેવાનું અપગ્રેડેશન. ત્યારબાદ હવે આપણો નવો મુદ્દો છે કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ. તાજેતરમાં ઉત્તર પ્રદેશનું કુશીનગર એરપોર્ટ એ ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યાદીમાં સમાવવા માટેનું નવીનતમ એરપોર્ટ છે, અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ એરપોર્ટ જે છે દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયાના દેશોના લોકોને બૌદ્ધ યાત્રાધામ પ્રવાસન માટે એક સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે કુશીનગર એક બૌદ્ધ સર્કિટનું જ કેન્દ્ર છે, જેમાં લુંબીની, સારનાથ, ગયા અને અન્ય તીર્થસ્થળોનો સમાવેશ થાય છે. હજુ તાજેતરમાં ભારત સરકારે કુશીનગરને જે છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યાદીમાં સમાવવા માટે જે છે મંજૂરી આપી દીધી છે, અને આ સાથે જ જે છે કુશીનગર જે છે એ એક હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે. હવે કુશીનગરને જે છે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેનું કારણ શું છે, તો કે કારણ છે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મના સ્થાપક એટલે કે ગૌતમ બુદ્ધનું જે છે એ આ સ્થળે જે છે એ મૃત્યુ થયું હતું, અને એની આ કુશીનગરની આજુબાજુના જેટલા બી ક્ષેત્રો આજે તમે મેપમાં જોઈ શકો છો, બરાબર છે, કે અહીં જે છે એ કુશીનગર છે. ત્યારબાદ લુંબિની, કે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. શ્રાવસ્તી, કે જ્યાં ગૌતમ બુદ્ધે સૌથી વધારે ઉપદેશ આપ્યા હતા. ત્યારબાદ સારનાથ, કે જ્યાં ગૌતમ બુદ્ધે પોતાનો 100પ્રથમ ઉપદેશ આપ્યો હતો. બોધી ગયા, કે જ્યાં ગૌતમ બુદ્ધને જે છે એ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. વૈશાલી, કે જ્યાં ગૌતમ બુદ્ધ, બરાબર છે, એ લેચીઓના આમંત્રણથી જે છે વૈશાલી જાય છે, અને ત્યાં એમને કુટાગ્રશાલા નામની જે છે એ વિહાર પ્રાપ્ત થાય છે લીચવીઓ દ્વારા. તો ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા તમામ સ્થળો જે છે એ કહી શકાય કે કોને ઇર્દગિર્દ છે, કુશીનગરને ઇર્દગિર્દ છે. તો હવે જે છે એ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જે છે એ પહેલાં કેવું હતું કે દિલ્હી આવવું પડતું એમને, બરાબર, દિલ્હીથી જે છે આટલો પ્રવાસ કરી અને ત્યારબાદ જે છે એ સ્થળોની મુલાકાત ત્યાં જે છે આવી શકે છે પ્રવાસીઓ. તો એમ કહી શકાય કે આનાથી ખાસ કરીને પર્યટન ક્ષેત્રને જે છે ખૂબ ફાયદો થશે. કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન ભારત અને શ્રીલંકાના સંબંધોમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે, કે એ વસ્તુ તો જે છે એટલી વસ્તુ તો ફાઇનલ જ છે કે જે રીતના કૃષ્ણનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે તો ભારત અને શ્રીલંકાના સંબંધોમાં જે છે ફરીથી જે છે મીઠાશ આવશે. કે શ્રીલંકાની જો વાત કરીએ તો મોટાભાગની વસ્તી જે છે એ બુદ્ધિસ્ટ છે, મતલબ બૌદ્ધ ધર્મ જે છે એમના અનુયાયીઓ જે છે શ્રીલંકામાં વધારે માત્રામાં છે. આ ઉપરાંત શ્રીલંકા જે છે એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના 2 ભીંતચિત્રોની તસવીરો રજૂ કરશે. એક તો કે સમ્રાટ અશોકના પુત્ર જે છે એ મહેન્દ્ર, એમના પુત્રનું નામ જે છે મહેન્દ્ર હતું, જેણે શ્રીલંકાના રાજા જે છે એને બુદ્ધનો સંદેશો આપતા દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ બીજા ભીંતચિત્રમાં જે છે સમ્રાટની અશોકની પુત્રી સંઘમિત્રા પવિત્ર બોધિવૃક્ષના એક રોપા સાથે શ્રીલંકા પહોંચતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બૌદ્ધ સર્કિટ ભારતની વિદેશ નીતિમાં નરમ શક્તિનો ઉપયોગ દર્શાવે છે. ભારત બૌદ્ધ મુત્સદ્દી કરીને જે મહત્વ આપે છે એ શ્રીલંકામાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવામાં અને લોકોથી લોકોના સંબંધો સુધારવામાં મદદ કરશે. અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે હમણાં છેલ્લા કેટલાક સમયથી જે છે ભારતે એ પ્રવાસન ક્ષેત્ર જે છે વિકસિત કરવાનું જે રીતના શરૂઆત થઈ છે ભારતમાં, એ પણ સરાહનીય છે કે છેલ્લા કેટલાક વર્ષો બાદ જે છે એ ભારત એક પછી એક જે છે નવા નવા પ્રવાસન સ્થળો જે છે એના વિકાસ જે છે થઈ રહ્યો છે ભારતમાં કરતી જાય છે. એનું એક્ઝામ્પલ તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા ગુજરાતનું જે છે કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે ચાલુ થયું એ સાથે જે છે હાલની તારીખમાં ભારતનું પહેલા નંબરનું જે છે ટુરિસ્ટ સ્પોટ છે. અત્યારે ભારતનું પહેલા નંબરનું ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે તાજમહેલને પાછળ છોડીને. ઠીક છે, તો જે રીતના એક પછી એક આ રીતના ટુરિસ્ટ સ્પોટ બની રહ્યા છે. ત્યારબાદ જે છે વાત કરીએ તો આ બુદ્ધ સર્કિટ જે રીતના ભારત સરકારે જે છે વિકાસ કર્યો છે આ બુદ્ધ સર્કિટનો, એ પણ જે છે એ ભારતના કહેવાય ને કે મોટા પ્રવાસન ક્ષેત્ર જે છે એમાં સ્થાન પામી શકે છે. તો છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા જે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તે પણ સરાહનીય કહી શકાય. વધુમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને તેની વ્યાપક એશિયાઈ હાજરી પર ભાર મૂકવાને કારણે બૌદ્ધ ધર્મ પોતે નરમ શક્તિની મુત્સદીગીરીને પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ જોઈએ આપણે કુશીનગર એરપોર્ટ વિશે જોયું, ત્યારબાદ હવે બૌદ્ધ સર્કિટ વિશે. 2014-15માં પ્રવાસન મંત્રાલયે ઉચ્ચ પ્રવાસી મૂલ્યના સિદ્ધાંતો પર આધારિત થીમ સર્કિટ વિકસાવવા જે છે એ સ્વદેશ દર્શન યોજના શરૂ કરી હતી, જેને અંતર્ગત બૌદ્ધ સર્કિટ મંત્રાલય યોજના હેઠળ વિકાસ માટે પસંદ કરાયેલ 15 થીમ પર આધારિત સર્કિટમાંની એક છે. બૌદ્ધ સર્કિટ એક માર્ગ છે જે બુદ્ધના પગલે ચાલે છે. નેપાળમાં લુંબિનીથી ભારતના ઉત્તર પ્રદેશના કુશીનગર કે જ્યાં તેમનું અવસાન થયું હતું ત્યાં સુધી. જો એ ક્યાંથી શરૂ થાય છે તો કે લુંબિનીથી શરૂ થાય છે. લુંબિની બરોબર છે, ત્યારથી વૈશાલી, પટના, બોધી ગયા, સારનાથ અને જે છે છેવટે કુશીનગર. તો આટલા સ્તરો જે છે આવડે છે બૌદ્ધ સર્કિટ અંતર્ગત. બૌદ્ધ યાત્રાળુઓ કુશીનગરને એક પવિત્ર સ્થળ માને છે અને તેઓ માને છે કે જ્યાં ગૌતમ બુદ્ધે તેમનો છેલ્લો ઉપદેશ આપ્યો હતો અને મહાપરિનિર્વાણ અથવા તો મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. બૌદ્ધ ધર્મના 450 મિલિયન અનુયાયીઓ તેમજ ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે તે એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે. બીજું, બૌદ્ધ સર્કિટમાં રોકાણ એ ભારત સરકારના પ્રવાસન મંત્રાલય, બિહાર, ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારો, ખાનગી ક્ષેત્ર, બૌદ્ધ મઠ સંપ્રદાયો અને વિશ્વ બેંક વચ્ચેના પ્રથમ પ્રકારના સહયોગનું પરિણામ છે. આટલા બધા લોકો જે છે એની સાથે જોડાયેલા છે. હવે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા આપણે જો 8 સ્થળો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો લુંબિની કે જે નેપાળમાં આવેલું છે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. ઠીક છે, વર્તમાન નેપાળમાં આવેલ લુંબિની કે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. પછી એમણે જ્ઞાન પ્રાપ્ત ક્યાંથી કર્યું? બોધી ગયા, જે હાલમાં બિહારમાં આવેલું છે. બિહારમાં બોધી ગયા જે છે ત્યાં નિરંજના નદીને કિનારે પીપળાના વૃક્ષની નીચે જે છે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ત્યારબાદ જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ જે છે તેઓ સારનાથ જાય છે અને ત્યાં એણે એમ કહેવાય છે કે 5 બ્રાહ્મણ સંન્યાસીઓને જે છે ઉપદેશ આપ્યો હતો સૌપ્રથમ. અને આ ઘટના જે છે એ ઇતિહાસમાં ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધે જે છે એમનો પ્રથમ ઉપદેશ આપ્યો એ ઘટના જે છે વિશ્વ ઇતિહાસમાં ધર્મચક્ર પ્રવર્તન તરીકે જે છે ઓળખાય છે. ગૌતમ બુદ્ધને જે છે જ્ઞાન પ્રાપ્તિ થઈ, બરોબર છે. ત્યારબાદ જે છે એમણે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ કે કુશીનગર કે જ્યાં ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ રાજગીર કે જ્યાં ભગવાને પાગલ હાથીને જે છે કાબૂમાં રાખ્યો હતો. વૈશાલી કે જ્યાં એક વાંદરાએ તેમને મધ અર્પણ કર્યું હતું. પછી શ્રાવસ્તી, ભગવાને 1000 પાંખડીવાળા કમર પર આસન લીધું અને પોતાની ઘણી મૂર્તિ બનાવી. અને સંકિસા, એવું માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. ઓકે, તો આ હતી બુદ્ધ સર્કિટ વિશેની માહિતી. ત્યારબાદ આપણે જોઈએ ક્રૂડ ઓઇલના વધતા ભાવ. દેશનો જે છે અત્યારે કહેવાય ને કે સૌથી ચર્ચિત મુદ્દો હોય તો એ છે ક્રૂડ ઓઇલના ભાવ. ચારે બાજુ જે છે ત્યાં જોશો તમે તો એ જ ચર્ચા છે, પેટ્રોલના ભાવ, પેટ્રોલના ભાવ, પેટ્રોલના ભાવ. જે કૂદકે ને ફૂસકે જે છે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. તો આજે આપણે આ ટોપિક અંતર્ગત જોશું કે વાસ્તવમાં જે છે જે રીતના ભાવ વધી રહ્યા છે તેનું મૂળ કારણ શું છે. કયા કારણે જે છે એ પેટ્રોલના ભાવ જે છે એ દિન પ્રતિદિન જે છે વધી રહ્યા છે, સરકાર શા માટે જે છે એ ભાવ વધારી રહી છે એના વિશે જોઈએ તો કે વૈશ્વિક રિકવરી મજબૂત થતાં ક્રૂડ ઓઇલની કિંમત 2000 પરથી જે છે એના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. મતલબ કે જે રીતના આપણે જોવા જઈએ કે કોવિડ પછી જે છે જે રીતની રિકવરી થઈ જેને લીધે ક્રૂડ ઓઇલ જે છે એની કિંમત 2018 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધીને 85 પ્રતિ બેરલ થયા, જે ઓક્ટોબર 2018 પછીનો સૌથી વધારે ભાવ છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ એટલે કે WTI ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ 2014થી પ્રતિ બેરલ 83 સુધી પહોંચી ગયા છે. અને બીજી બાજુ નેચરલ ગેસ અને કોલસાની કિંમતો જે છે વિક્રમી સપાટીએ પહોંચી રહી છે. ચારે બાજુથી જે છે જે રીતના આ કહેવાય અશ્મિભૂત બળતણની કિંમતો વધી રહી છે, બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક જે છે ચિંતાજનક બાબત છે દેશ માટે, બરાબર છે. તો એના વિશે જે છે થોડું ડિટેલમાં જોઈએ કે તેલની કિંમત જે છે એ વધવાના મૂળ કારણો કયા હોય છે. સામાન્ય રીતે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ OPEC એક કોર્ટલ તરીકે કામ કરે છે અને અનુકૂળ બેન્ડની કિંમતો નક્કી કરે છે. પેટ્રોલ અથવા તો ક્રૂડ ઓઇલ જે છે એના જે ઉત્પાદન કરતા દેશો છે એનું એક સમૂહ છે આખું OPEC તરીકે ઓળખાય છે, અને સામાન્ય રીતે ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ લોકો જ નક્કી કરે છે. ઓપેકનું નેતૃત્વ સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવે છે, જે ક્રૂડ ઓઇલનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે, જે એકલા વૈશ્વિક માંગના 10% નિકાસ કરે છે. ઓપેકના જોઈએ તો વર્તમાનમાં 13 કુલ સભ્ય દેશો છે. ઈરાન, ઇરાક, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, અલ્જીરિયા, લિબિયા, નાઇજીરિયા, ગેબોન, ત્યારબાદ રિપબ્લિક ઓફ કોંગો, અંગોલા અને વેનેઝ્યુએલા. ઓકે, તો આટલા જે છે મુખ્ય સભ્યો છે ઓપેકના. ઓપેક તેલનું ઉત્પાદન વધારીને કિંમતો ઘટાડી શકે છે અને ઉત્પાદનમાં ઘટાડો કરી અને ભાવમાં વધારો કરી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ભાવ ઘટાડવા કે વધારવા દે છે કોણ નક્કી કરે છે? ઓપેક. એ લોકો જે છે જો ઈચ્છે તો ક્રૂડ ઓઇલ અથવા તો ખનીજ તેલનું ઉત્પાદન વધારી અને કિંમતને ઘટાડી શકે છે, સપ્લાયમાં વધારો કરી અને સપ્લાયમાં ઘટાડો કરીને ઉત્પાદનમાં ઘટાડો કરીને ભાવમાં ઈચ્છે ને ત્યારે વધારો કરી શકે છે. બધું જે છે એ લોકોના હાથમાં છે. વૈશ્વિક તેલની કિંમતો મુખ્યત્વે સારી રીતે કાર્યરત સ્પર્ધાને બદલે વૈશ્વિક તેલ નિકાસકારો વચ્ચેની ભાગીદારી પર આધાર રાખે છે. તેલના ઉત્પાદનમાં કાપ મૂકવો અથવા તો તેલના કૂવાઓ સંપૂર્ણપણે બંધ કરવા એક મુશ્કેલ નિર્ણય છે, કારણ કે તેનો પુનઃપ્રારંભ કરવો અત્યંત ખર્ચાળ અને જટિલ છે. ત્યારબાદ ઊંચા ભાવનું કારણ. હવે શા માટે જે છે ભાવ આ રીતના જે છે વધી રહ્યા છે? વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થવા છતાં મોટા તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલનો પુરવઠો ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે. બાકી જનરલી થાય એવું કે જ્યારે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થાય એટલે તેલ ઉત્પાદક દેશો જે છે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન જે છે એ કાંઈક વધારી દે કે જેનાથી ભાવ વધારો જે છે એ અંકુશમાં આવે, ભાવ વધારો જે છે એટલો બધો ન થાય અને ધીરે ધીરે તે ભાવ ઘટે. પણ આ વખતે એ લોકોએ જે છે એ પુરવઠા ધીમે ધીમે વધાર્યો છે. બીજું, ઓપેકે COVID-19ના કારણે વૈશ્વિક મુસાફરી પ્રતિબંધોને કારણે 2020માં પુરવઠામાં તીવ્ર ઘટાડો કરવા સમર્થ થયા હતા, પરંતુ સંગઠન ઉત્પાદન વધારવામાં સુસ્ત રહ્યું છે ત્યારે માંગમાં સુધારો થયો છે. ભારત પર અસર જોઈએ તો ચાલુ ખાતાની ખાદ્ય તેલ કિંમતોમાં વધારા કારણે દેશનું આયાત બિલ વધશે, જે ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો કરશે. ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને પગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં મોંઘવારીનું દબાણ વધવાની શક્યતા છે, અને જો તેલના ભાવ આ રીતે વધતા રહેશે તો સરકારને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરવાની ફરજ પડશે, જેને કારણે આવકમાં નુકસાન થઈ શકે છે. કેમ કે જો જે રીતના પેટ્રોલના ભાવ દિન પ્રતિદિન વધતા જાય તો પછી સરકાર પાસે એક વિકલ્પ છે, સરકાર જે છે બે રીતના ભાવ ઘટાડો કરી શકે. કાં તો જે છે એ શું કરશે કે કંપનીઓ જે છે એને નાણાકીય સહાય દ્વારા જે છે એ લોકોને કહેશે કે ભાઈ તમે ઉત્પાદન જે છે વધારે કરો અને જેનાથી ભાવ ઘટે. અને બીજું પગલું શું લઈ શકે તો કે એ લોકો પેટ્રોલિયમ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરશે. અત્યારે જે એક્સાઇઝ ડ્યુટી મળી રહી છે સરકારને, સપોઝ કે તમે અત્યારે જે છે એ 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો, બરાબર છે, તો એમાંથી સરકારને જે છે કેટલા રૂપિયા મળશે તો કે એ નક્કી થાય એક્સાઇઝ ડ્યુટી પરથી. હવે સપોઝ કે ભારે ખાલી હું તમને કહું સેન્ટ્રલ લેવલે જે છે એક્સાઇઝ ડ્યુટી જે છે કેટલી સરકાર લે છે, તો હાલમાં જોઈએ તો પેટ્રોલમાં જે છે લગભગ 32 થી 33%, બરાબર છે, સરકાર જે છે એની એક્સાઇઝ ડ્યુટી છે. મતલબ પર લીટર સરકારના ખિસ્સામાં જે છે કેટલા રૂપિયા જશે? 32 થી 33 રૂપિયા. તો સરકાર શું કરશે તો કે ભાવ ઘટાડવા માટે સરકારને જે એક્સાઇઝ ડ્યુટી મળી રહી છે એ એક્સાઇઝ ડ્યુટી જે છે એ ઘટાડશે. જેને લીધે શું થશે તો કે જેને લીધે જે છે જે રીતના ભાવ વધી રહ્યા છે પેટ્રોલના એ જે છે એ થોડા અંકુશમાં આવશે। હવે આ રીતના જે છે સરકાર કરવા જાય તો પણ સરકાર એક હદ સુધી જ જે છે એ પેટ્રોલના ભાવ ઘટાડી શકે કે એક હદ સુધી જ જે છે એ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શકે। જો એક્સાઇઝ ડ્યુટી વધારે પડતી ઘટાડે તો શું થાય તો કે સરકારની આવકમાં જે છે એ નુકસાન થઈ શકે છે અને એનો બોજો જે છે સરકારની તિજોરી ઉપર પડશે। तो भाव वधारो पण जे छे सरकार एक हद सुधी करी सके, एनथी वधारे जे छे करी ना सके। बधो आधार जे छे दारू मदार कोना उपर रहेशे, ओपेक कंट्री उपर। अने आनाथी शुं करे एक्साइज ड्यूटी में बहु वधारे पड़तो घटाडो करशे तो नाणाकीय संतुलन खोरवाई सके छे। छेल्ला 2 वर्षमां नीचली आर्थिक वृद्धिने कारणे टेक्सनी आवकना भावे भारत जे छे अत्यारे अनिश्चित नाणाकीय स्थितिमां छे। एवामां जे छे ए आमां पण जे छे घटाडो करशे तो परिस्थिति वधारे खराब थई सके छे। तो आनो जे छे एक ज कहेवाय ने के उपाय छे के वैश्विक लेवले जे छे खास करीने ओपेक राष्ट्रो जे छे जो क्रूड ऑइलना भाव जे छे घटाडवामां जे छे मतलब आगळ वधे अथवा तो एम कही शकाय के उत्पादन जे लोको वधारशे तो जे छे वैश्विक कक्षाए क्रूड ऑइलना भाव घटशे। बाकी जे छे लांबा समय सुधी आ प्रकारनी परिस्थिति रहेवाना एंधाण छे। के त्यारबाद डायमोनियम फोस्फेटनी अछत ताजेतरमां तो राजस्थान, पंजाब, हरियाणा और कर्नाटक सहित केटलाक राज्यों में खेडूतो रबी सीजन पहला खातरनी तीव्र अछतनो सामनो करी रह्या छे, जेमां मुख्यत्वे जोवा जाय तो डायमोनियम फोस्फेटनी उणप छे। अगाऊ पण सरकारे डायमोनियम फोस्फेट जे छे डीएपी खातरो पर सब्सिडी वधारीने 140% जेटली वधारे करी नाखी छे। तो हालमां जे छे कही शकाय के डायमोनियम फोस्फेटनी जे छे एक भारतमां तीव्र अछत जे छे वर्ताई रही छे अने खास करीने राजस्थान, पंजाब, हरियाणा और कर्नाटक सहित राज्यों में। आ खातर विषय जो आप शू है डायमोनियम फोस्फेट यूरिया पछी भारत में डीएपी सौथी वधारे उपयोग में लेवातो खातर है। खेडूतो सामान्य रीते आ खातर वावणी पहला अथवा वावणीनी शरूआत में जे नाखे छे कारण के तेमां फोस्फोरस डीसीनी मात्रा वधारे होय छे जे मूळना विकास में मदद करे छे। डीएपी में जोवा जाए तो 46% फोस्फोरस, 18% नाइट्रोजन होय छे जे खेडूतो माटे फोस्फोरस पसंदगीनो स्रोत छे अने जे यूरिया जेवुं छे 46% नाइट्रोजन धरावतुं जे छे ए खेडूतोमां सौथी लोकप्रिय खातर छे डायमोनियम फोस्फेट। तो आ उपरथी जे छे तमने एटले तो आइडिया आव्यो छे के डीएपी खातर जे छे ए खेडूतोमां जे छे खूब ज लोकप्रिय छे अने भारतमां जे छे एनो वधारे उपयोग थई रह्यो छे। आवामां डायमोनियम फोस्फेट एटले के डीएपी खातरनी अछत कंईक ने कंईक अंश जे चिंताजनक कही शकाय के रवि सीजन नी जे छे एक बाजू शरूआत थई रही छे अने त्यारे जे छे ए आ खातर जे छे एनी तीव्र अछतनो सामनो थई रह्यो छे देशनी अंदर। अब जोईए तो के अछत माटेना कारणो कया छे, कया कारणोने लीधे जे छे ए डायमोनियम फोस्फेटनी अछत वर्ताई रही छे। सौथी पहेला तो वैश्विक पुरवठाना विक्षेपो रोगचाळाने कारणे वैश्विक पुरवठा अने लॉजिस्टिक साकळमां विक्षेपने कारणे वैश्विक स्तरे खातरना भावमां वधारो छे। इंटरनेशनल मार्केटनी अंदर जे छे खातरना भावमां वधारो थवाथी भारतनी अंदर एम कही शकाय के क्यांक ने क्यांक जे छे एनी सप्लायनी चेन जे छे तूटी गई छे। वैश्विक भावमां थयेला वधाराना परिणामे भारते तेनी आयातमां घटाडो कर्यो छे जेनाथी देशमां खातरनो स्टोक वधारे घट्यो छे। तो आ एक पण कारण जे छे जवाबदार छे के भाव वधारो जे रीतना थई रह्यो छे तो भारते आयातमां घटाडो कर्यो छे। मतलब भारतमां आवनार खातरनी मात्रा जे छे ए घटी छे जेथी खातरनो वधारे स्टॉक घट्यो छे अने आने परिणामे जे छे अत्यारे भारतमां डीएपीनी तीव्र अछत वर्ताई रही छे। काचा मालना वधता भाव, खातरोनी वधती जती वैश्विक किंमतो अने फोस्फोरिक एसिड, एमोनिया अने सल्फर जेवा इनपुट्सने जोता सरकार द्वारा पूरा पाडवामां आवता सब्सिडीवाळा खातरो खेडूतोने उपलब्ध थशे त्यारे ज आयात शक्य बनशे। मतलब जे रीतना काचा मालना भाव वधी रह्या छे तो ज्यां सुधी ए घटशे नहीं त्यां सुधी तो जे छे ए अछत जे छे ए रहेवानी छे। कंपनीओने निश्चित सब्सिडी, खातर कंपनीओना मते जे छे केंद्र द्वारा आपवामां आवती सब्सिडीनो निश्चित दर तुलनात्मक दृष्टिए घणो ओछो छे जेथी तेओए पुरवठाने असर करता डीएपीना उत्पादनमां घटाडो कर्यो छे। हवे जो केंद्र सरकार द्वारा जे रीतनी सब्सिडी मळी रही छे ए पण जे छे ए ओછી छे एवी कंपनीओनी फरियाद छे जेने लई अने खातर कंपनीओ जे छे ए डीएपीना उत्पादनमां घटाडो कर्यो छे अने परिणामे जे छे देशमां डीएपीनी तीव्र अछत वर्ताई रही छे। ત્યારબાદ જોઈએ તો કે અછતની અસર હવે એનાથી જે છે એ અસરો શું થશે, કયા જે છે ખરાબ પરિણામો જે છે ભારતે ભોગવવા પડી શકે તેમ છે એની ચર્ચા કરી લઈએ। એવા રાજ્યોમાં રવિ પાકની વાવણીમાં અવરોધ આવી શકે છે જે મોટાભાગે જમીનની ભેજ અને જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા ઉપર આધારિત છે। મતલબ કે એવા રાજ્યો જેમ કે પંજાબ છે, હરિયાણા છે, કર્ણાટક છે, આ બધામાં પણ જે છે એ મુશ્કેલી સર્જાઈ શકે છે રવિ પાકની વાવણીમાં કે જ્યાં મોટા ભાગે જે છે એ નહેરો દ્વારા સિંચાઈ દ્વારા જે છે ખેતી થતી હોય છે। મતલબ કે જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા પર આધારિત જે છે એ ખેતી છે। વાવણીની મોસમ દરમિયાન ખાતરનો પૂરતો જથ્થો ન મળવાથી ઉત્પાદન લક્ષ્યાંકને પણ અસર થઈ શકે કે આજે એક નિશ્ચિત વિસ્તારમાં સપોઝ કે એક હેક્ટરમાં જે ઉત્પાદન થાય પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એટલું ઉત્પાદન કદાચ ન પણ મળે જો ખાતરનો પૂરતો જથ્થો જે છે એ ખેડૂતોને પ્રાપ્ત ના થયો હતો। માર્ગ આગળ સરકારે જે છે હવે આનો ઉપાય શું છે તો કે સરકારે હવે સુનિશ્ચિત કરવું જોઈએ કે સામગ્રીને બંદરથી વપરાશ કેન્દ્રો પર ઝડપથી ખસેડવામાં આવે, બરાબર છે। ત્યારબાદ એકવાર ખેડૂતોને પર્યાપ્ત સ્ટોકની ખાતરી આપવામાં આવે જેથી અસ્થિરતાનો અંત આવશે, કેમ કે અત્યારે છે ને એકદમ એનું જે છે કાળા બજારી થઈ રહી છે। તો સરકાર એક વખત એવું કહી દે કે ભાઈ દેશની અંદર જે છે ડીએપીનો પૂરતો જથ્થો છે, ખેડૂતોએ જે છે ગભરાવાની જરૂર નથી, તો પણ જે છે આ અસ્થિરતાનો અંત આવશે અને જે અત્યારે ડીએપીની કાળાબજારી થઈ રહી છે કે ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે એ પણ જે છે પ્રવૃત્તિ બંધ થાય। ખેડૂતોને ડીએપીની જગ્યાએ યુરિયા સિંગલ સુપર ફોસ્ફેટના મિશ્રણનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। સરકાર જે છે અહીં એક યુરિયા સિંગલ સુપર ફોસ્ફેટના મિશ્રણનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી શકે છે, એવી પૂરેપૂરી શક્યતા છે કે બંને જે છે ખાતરો જોવા જાય તો સરકાર જે અસર ડીએપી આપે છે એ જ અસર જે છે યુરિયા સિંગલ સુપર ફોસ્ફેટ જે છે એનું મિશ્રણ આપી શકે છે। તો આવામાં સરકાર જે છે ગમે તેમ કરી અને આ પ્રકારના ખાતર જે છે એ ભલામણ કરી શકે છે, પણ ખેડૂતોને સમજાવવું જે છે અઘરું બનશે કે ડીએપીનો જે છે વિકલ્પ તમે ઉપયોગમાં લ્યો। ત્યારબાદ તો કે આ તો મુદ્દો ડાયમોનિયમ ફોસ્ફેટની અસર જે આપણે જે છે જોયો, અને ખાસ કરીને જે છે એ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને કર્ણાટક સહિતના રાજ્યોની અંદર જે છે એ આ પ્રકારની તીવ્ર અસર નોંધાઈ રહી છે। હવે આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ, આ ટોપિક વિશે વાત કરીએ। તાજેતરમાં અગ્રણી સંશોધન સંસ્થાઓ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP દ્વારા વર્ષ 2021 માટે ઉત્પાદન તફાવતનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો। એમને એક જે છે રિપોર્ટ લોન્ચ કર્યો છે, પ્રોડક્શન ગેપ રિપોર્ટ, જે સૌપ્રથમ 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો। તે અશ્મિભૂત ઇંધણ ઉત્પાદન અને વૈશ્વિક ઉત્પાદન સ્તરો વચ્ચેની વિસંગતતાને 1.5°C હતો 2°C સુધી મર્યાદિત કરવાની સરકારી યોજનાને અનુરૂપ છે। આના વિશે થોડું ડિટેલમાં જોઈએ। કોલસાના સંદર્ભમાં આબોહવા લક્ષ્યાંકોને પહોંચી વળવા તરફનું ઉત્પાદન અંતર સૌથી વધારે છે, કારણ કે 2030માં સરકારોની ઉત્પાદન યોજનાઓને અંદાજિત વૈશ્વિક સ્તરો કરતાં લગભગ 240% વધારે કોલસો, 57% કરતાં વધુ તેલ અને 71%થી વધુ ગેસનો ઉપયોગ કરશે। મતલબ જે પ્રકારે વૈશ્વિક સ્તર જે છે આપેલું છે, યુએનઈપીએ જે સ્તર આપેલું છે કે તમારે આટલું ઉત્પાદન જે છે કરવાનું છે, આનાથી વધારે નથી કરવાનું, જો કરશો તો પર્યાવરણ માટે જે છે આ ઘાતક રહેશે। તો જે એકચ્યુઅલમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે અને જે વૈશ્વિક સ્તર છે અંદાજિત, એ બે વચ્ચે તમે જોઈ શકો છો, કોલસાની અંદર 240%, પેટ્રોલિયમમાં 57% અને નેચરલ ગેસમાં 71% જે છે એ વધારે છે। તો જે રીતના સ્તરો આપેલા છે એના કરતાં તો ક્યાંય વધારે જે છે ઉત્પાદન આવનારા ભવિષ્યમાં થવાનું છે, જે ભારતના દક્ષાંકની વિરુદ્ધ છે કે જે રીતના 1.5°C, બરાબર છે, કે પેરિસ સંધિની અંદર જે રીતની વાત થઈ હતી કે હવે ભવિષ્યમાં જે છે આપણે વાર્ષિક 1.5°C વધારે વૈશ્વિક તાપમાન જે છે ન થવા દેવું જોઈએ, જો એ પ્રકારનું થવા દેશું તો એની ઘણી ગંભીર અસરો જોવા મળશે। તો અત્યારે આ લક્ષ્યાંક સામે જે છે પ્રશ્નો ઉઠ્યા છે કે કેમે કરીને જે છે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવું એક જે છે એ મોટી કહી શકાય કે ચેલેન્જ રહેશે। ત્યારબાદ જોઈએ તો કે COVID-19ની અસરો, નોવેલ કોરોના વાયરસ રોગ પછીના પુનઃપ્રાપ્તિ તબક્કામાં સ્વચ્છ ઉર્જાની તુલનામાં અશ્મિભૂત ઇંધણ તરફ જે છે મૂડીના પ્રમાણમાં વધારો થવાથી આઉટપુટ ગેપને વેગ મળ્યો છે। મતલબ COVID-19ની અસર પણ જે છે એ આ ક્ષેત્ર ઉપર થઈ છે। 20 દેશોના જૂથ G20એ જે છે રોગચાળાના શરૂઆતથી અશ્મિભૂત ઇંધણ પર $300 बिलियन ડોલરનો ખર્ચ કર્યો છે અને આ દેશોમાં આ ક્ષેત્ર હજુ પણ નોંધપાત્ર નાણાકીય પ્રોત્સાહનો પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારબાદ તો કે હવે ભારતની સ્થિતિ શું છે આ બાબતે 2016માં બહાર પાડવામાં આવેલ ભારતનું પ્રથમ NDC એટલે કે રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન 2005ના સ્તરની તુલનામાં 2030 સુધીમાં તેના અર્થતંત્રની ઉત્સર્જન તીવ્રતામાં 33 થી 35% ઘટાડો કરવાનું વચન આપે છે. મતલબ આપણે એવું કીધું છે કે 2030 સુધીમાં જે છે વર્તમાનમાં જે પ્રકારે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ થઈ રહ્યો છે એનાથી 30 થી 35% ઘટાડો કરવા માટે જે છે ભારત સરકાર કટિબદ્ધ છે. અહેવાલમાં કોલસાના ઉત્પાદનમાં વધારો કરવાની ભારતની યોજના પર પ્રકાશ પાડવા માટે 2020 માટે ભારત સરકારની પ્રેસ રિલીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર 2030 સુધીમાં परिकल्पित महत्वाकांक्षी आर्थिक विकास लक्ष्यांक हासिल करने कोलसाना ऊर्जा तरीके उपयोग करने पर भार मूके छे जे 2030 सुधी में लक्ष्यांकित NDC ना आदर्शवादी अभिगम थी अलग है. मतलब कि अहीं अहेवाल अंदर ए पण जे छे भारतनी एक अहेवाल भारतना एक रिपोर्ट बहार पाडवामां आव्यो छे कि एक बाजू जे रीतना भारत कही रह्युं छे कि 2030 सुधी में अश्मिभूत इंधन में 30 થી 35% घटाडो नोंधावशे तो बीजी बाजू भारत जे छे एक अहेवाल एवो पण बहार पाडे छे कि भारत जे छे ए 2030 સુધીમાં કોલસાનો ઊર્જા તરીકે વધારે ઉપયોગ કરશે અને 2024માં કોલસાનું ઉત્પાદન 730 મિલિયન ટનથી વધારી અને 1149 મિલિયન ટન કરવાની યોજના બનાવી રહી છે. તો ભારત દેશે જે રીતના કોલસાનું ઉત્પાદન વધારી રહ્યું છે તો એવામાં ઉત્સર્જન તીવ્રતામાં 33 થી 35% ઘટાડો કઈ રીતના ભારત કરી શકશે એ જે છે રિપોર્ટમાં પૂછવામાં આવ્યું છે ભારતને કે એક બાજુ ભારત ઘટાડાની વાત કરે છે અને બીજી બાજુ જે છે ભારત કોલસાનો ઊર્જા તરીકે ઉપયોગ જે છે દિન પ્રતિદિન વધારી રહ્યો છે. ભારતે ઝડપી સંશોધન લાઇસન્સિંગ એક્સપ્લોરેશન અને ગેસ માર્કેટિંગ સુધારા જેવા પગલાઓ દ્વારા સમયગાળા દરમિયાન કુલ તેલ અને ગેસ ઉત્પાદનમાં 40% થી વધારે જે છે વધારો કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ત્યારબાદ જે છે ટોપિક છે બાળકોનું જાતીય શોષણ. તો આ મુદ્દો પણ જે છે ખાસો ચિંતાજનક કહી શકાય. ચર્ચામાં કેમ तो कि તાજેતરમાં વી પ્રોડક્ટ ગ્લોબલ એલાયન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ ગ્લોબલ થ્રેટ એસેસમેન્ટ 2021 દર્શાવે છે કે કોવિડ-19એ બાળ જાતીય શોષણ અને ઓનલાઈન દુર્વ્યવહારમાં નોંધપાત્ર વધારો કરવામાં ફાળો આપ્યો. કોવિડ-19ને લીધે જે તે બાળ જાતીય શોષણ જે છે એ ખૂબ જ વધી રહ્યું છે, સાથે સાથે ઓનલાઈન દૂષણ પણ જે છે એ ખૂબ જ વધારો કરવાનું કાર્ય કર્યું છે. આ અહેવાલમાં બાળ જાતીય દુર્વ્યવહાર અને ઓનલાઈન દુર્વ્યવહારના સ્કેલ અને અવકાશની રૂપરેખા આપવામાં આવી છે તેમજ આ મુદ્દા પર વૈશ્વિક પ્રતિસાદની ઝાંખી જોવા મળી રહી છે. મતલબ કે જે રીતના ઓનલાઈન દુર્વ્યવહાર જે છે એ ખાસ કરીને કોવિડ-19ના સમયગાળામાં એમાં જે છે એ ખાસો એવો વધારો થયો છે. વી પ્રોટેક્ટ ગ્લોબલ એલાયન્સે 200થી વધારે સરકાર, ખાનગી ક્ષેત્રની કંપની અને નાગરિક સમાજ સંસ્થાઓની વૈશ્વિક ચળવળ છે જે બાળ જાતીય દુર્વ્યવહાર, ઓનલાઈન દુર્વ્યવહાર સામે વૈશ્વિક પ્રતિભાવને પ્રતિવર્તિત કરવા સાથે મળીને કામ કરે છે. તો એમનો જે આ રિપોર્ટ જે છે કંઈક ને કંઈક જે છે ચિંતાજનક કહી શકાય કે જે રીતના બાળકોના જાતીય શોષણ જે છે એ વધી રહ્યું છે તો એ અત્યારના સમાજ માટે જે છે એ અનુરૂપ નથી. અત્યારના સમાજને જે છે આ વસ્તુ ના સોંપવી જોઈએ. ત્યારબાદ તો કે ભારતીય પરિપ્રેક્ષોમાં જે છે આ જોવા જઈએ બાબત રોગચાળા દરમિયાન નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન કે જેની વૈશ્વિક સાયબર ટીપલાઇનમાં શંકાસ્પદ બાળ જાતીય શોષણના અહેવાલમાં 106% વધારો દર્શાવ્યો હતો. મતલબ જે છે એનાથી પણ જે છે ડબલ થઈ ગયો છે ત્યારે બાળ જાતીય શોષણ. તો આ જે છે બાબત ખૂબ જ ચિંતાજનક કહી શકાય. બીજું કે NMECA યુનાઇટેડ સ્ટેટ કોંગ્રેસ દ્વારા સ્થાપિત બિન સરકારી સંસ્થા છે, એક પ્રકારનું NGO છે, બરોબર છે. NCMEC એટલે કે નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન સંસ્થા ભારતમાં કોવિડ-19 લોકડાઉન દરમિયાન પણ બાળ જાતીય શોષણ સામગ્રીની શોધમાં 95% વધારો થયો હતો. મતલબ આ પ્રકારનું જે છે લોકો બાળ જાતીય શોષણ થતું હોય તે પ્રકારની ઓનલાઈન સામગ્રી પણ જે છે લોકો ઇન્ટરનેટની અંદર જે છે સર્ચ કરી રહ્યા છે, જે બાબત પણ ખૂબ જ ચિંતાજનક છે. બાળ જાતીય શોષણ સંબંધિત સમસ્યાઓ તો કે બહુસ્તરીય સમસ્યામાં ખાસ કરીને બાળ જાતીય દુર્વ્યવહાર એ કેવી સમસ્યા છે? બહુસ્તરીય સમસ્યા છે. બાળકોની શારીરિક સલામતી, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વર્તનના પાસાઓને નકારાત્મક અસર કરે છે, જેના લીધે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય પણ જે છે બગડી શકે છે, એના વર્તનમાં પણ જે છે પરિવર્તન આવી શકે છે। डिजिटल टेक्नोलॉजी ने कारण उन्नति तो कि मोबाइल अने डिजिटल टेक्नोलॉजीए बाळ शोषण अने दुर्व्यवहार में वधारो कर्यो छे, जेने लीधे शुं थाय छे तो कि डिजिटल टेक्नोलॉजी ने कारण जे छे आ प्रकारनुं शोषण खूब ज वध्युं छे। साइबर धमकीओ, उत्पीड़न अने बाळ पोर्नोग्राफी जेवा बाळ दुर्व्यवहारना नवा स्वरूप जे छे हवे उभरी आव्या छे। तो आ बाबत जे छे क्यांक ने क्यांक चिंताजनक छे। जे रीतना चाइल्ड पोर्नोग्राफी समस्या जे छे अत्यारना समय में सौथी जे छे कही शकाय ने के खराब में खराब समस्या छे। बिन असरकारक कायदो, हवे कायदो पण जे छे आनी सामे केवो छे के कायदो एटलो बधो जे छे मतलब प्रभावशाળી नथी रह्यो आपणे एवुं। त्यारबाद बिन असरकारक कायदो जो के भारत सरकारे जाति अपराधों सामे बाळकोनुं रक्षण अधिनियम पोक्सो एक्ट घड्यो छे, तेम छतां बाळकनुं जातीय शोषणथी रक्षण करवामां निष्फळ रह्यो छे। त्यारबाद तो के हवे भारतनी जे छे कई कई पहल रही छे बाळ जातीय शोषण रोकवा माटे। सौथी पहेला बाळ शोषण निवारण अने तपास एकम, पछी बाळकीने बचाओ योजना, त्यारबाद जुवेनाइल जस्टिस एक्ट, केयर एंड प्रोटेक्शन एक्ट, तीजू फोर्थ बाळ लग्न प्रतिबंध कायदो के जे सगीरोहीना बाळकोने जे छे लग्न करता रोके, बाळ मजूरी निषेध अने नियमन अधिनियम एक्ट जे 14 वर्षथी नीचेना बाळकोने मजूरी करता जे छे रोके छे, अने ऑपरेशन स्मिथ। तो आ भारत सरकारनी जे छे मुख्य पहल छे बाळकोना जातीय शोषण रोकवा माटेनी। हवे रिपोर्ट में बाळको माटे सुरक्षित ऑनलाइन वातावरण ઊભું કરવા અને બાળકોને સુરક્ષિત રાખવામાં भूमिका बचाववा साथे 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 મળીને કાર કરવા ઉપરાંत દુરુપયોગ સામે નિવારણ પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે કે આમાં જે છે એક સાથે મળીને કામ કરવું પડશે તો જ જે છે આ પ્રકારના દુર્વ્યવહાર અને દૂષણને જે છે આપણે રોકી શકશું। કાયદાકીય માળખું, નીતિઓ, રાષ્ટ્રીય વ્યૂહરચના અને ધોરણોના વધુ સારી રીતે અમલીકરણની ખાતરી કરાવવા માટે માતા પિતા, શાળાઓ, સમુદાયો, NGO ભાગીદારો અને સ્થાનિક સરકારો તેમજ પોલીસ અને વકીલોને સંડોવતા વ્યાપક આઉટરીચ સિસ્ટમનો વિકાસ હજુ પણ કરવાની જરૂર છે। આ તમામ લોકોએ જે છે એક મળી અને જે છે આમાં કંઈક નક્કર કાર્ય કરવું પડશે તો જ જે છે આ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એને આપણે અટકાવી શકીશું। ત્યારબાદનો આપણો ટોપિક ભારતીય રેલવે 2030 સુધીમાં નેટ ઝીરો ઉત્પાદન। તાજેતરમાં ભારતીય રેલવે એવી સંભાવના વ્યક્ત કરી છે કે તે વર્ષ 2030 સુધીમાં વિશ્વની પ્રથમ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જક બની શકે છે। આ માટે ભારતીય રેલવે પુનર્પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વધારવાથી લઈ અને તેના ટ્રેક્શન નેટવર્ક વિદ્યુતીકરણ કરવા અને તેના ઉર્જા વપરાશમાં ઘટાડો કરવા સુધીનો બહુપક્ષીય અભિગમ અપનાવી રહી છે। ભારતીય રેલવે એવી જાહેરાત કરી કે તેનું લક્ષ્યાંક જે છે 2030માં જે છે કાર્બનનું ઝીરો ઉત્પાદન કરવાનું છે। સંપૂર્ણપણે જે છે એ ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતી ટ્રેન જે છે શરૂ કરવાની પુરાની યોજના છે એમની। ડિટેલમાં જોઈએ ભારતીય રેલવે વિશે સૌથી પહેલાં તો પરિચય મેળવીએ। કદની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે ઇન્ડિયન રેલવે। તે દેશમાં વીજળીના સૌથી મોટા ઉપભોક્તામાંનો એક છે। પેસેન્જર સેવાની વાત કરીએ તો આશરે 67,956 કિલોમીટરના અંતરને આવરી લેતી 13,000 ટ્રેનો દરરોજ 24 મિલિયન મુસાફરો ઉપખંડમાં મુસાફરી કરે છે। બરોબર છે, 24 મિલિયન મુસાફરો જે છે એ ઉપખંડમાં મુસાફરી કરી રહ્યા છે। ત્યારબાદ કુલ ઉત્સર્જનમાં યોગદાનની જો વાત કરીએ તો ભારતનું પરિવહન ક્ષેત્ર દેશના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 12%નો ફાળો આપે છે, જેમાં રેલવેનો ફાળો છે લગભગ 4%। મતલબ કે જે પ્રકારે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થઈ રહ્યું છે એમાં 4% તો જે છે ખાલી એકલો કોનો ફાળો છે ભારતીય રેલવેનું। ઉત્સર્જન ઘટવાની સંભાવના ભારતીય રેલવે 2030 સુધીમાં તેના માલવાહક ટ્રાફિકના સત્તાવાર લક્ષ્યને વર્તમાન 33%થી વધારી અને 50% કરી શકે છે। માલ સામાનને રેલવેમાં રૂપાંતરિત કરી અને ટ્રકના ઉપયોગને ઓપ્ટિમાઇઝ કરીને ભારત 2050 સુધીમાં લોજિસ્ટિક ખર્ચને GDPના 14 થી 10% સુધી ઘટાડી શકે છે અને 2050 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન 70% સુધી ઘટાડી શકે છે, જે સામાન્ય વેપાર દ્રશ્યની તુલનામાં જે છે એ ખૂબ જ સારું કહેવાય। હવે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલ પહેલ જોઈએ તો સૌથી પહેલાં તો સંપૂર્ણ વિદ્યુતીકરણ। ભારતીય રેલવેનું સંપૂર્ણ વિદ્યુતીકરણ નાણાકીય વર્ષ 2024 સુધીમાં કરવાનું લક્ષ્યાંક છે અને આ પછી તે વિશ્વની સૌથી મોટી 100% ઇલેક્ટ્રિફાઈડ રેલ ટ્રાન્સફર સિસ્ટમ હશે। બીજું કે એમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો પ્રયાસ છે. ફ્રેક્શન લોડ અને નોન ફ્રેક્શન લોડ બંને માટે 20 ગીગાવોટ ડબલ્યુ એટલે કે સોલાર પાવર ઇન્સ્ટોલ કરવાની યોજના છે. આ ઉપરાંત જુલાઈ 2020માં મધ્યપ્રદેશના બીનામાં 1.7 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ જે છે એ બનાવાયો છે સરકાર દ્વારા. ત્યારબાદ તો કે રેલવે ઓવરહેડ લાઇનને સીધી રીતે પાવર આપતો વિશ્વનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ છે, જેમાં ઇલેક્ટ્રોમેટિવ ટ્રેક્શન પાવર ટ્રાન્સમિટ કરે છે. ઉપરાંત હરિયાણાના દિવાના ખાતે 2.5 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ, ઉપરાંત ભિલાઈ ખાતે 50 મેગાવોટ ક્ષમતાના ત્રીજા પાયલોટ પ્રોજેક્ટ ઉપર પણ કામ શરૂ થઈ ગયું છે. રેલવે મંત્રાલયે 960થી વધારે સ્ટેશનો પર સોલાર પેનલ લગાવી છે અને રેલવે સ્ટેશનની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે જે છે હાલમાં સૌર ઉર્જાનો ઉપયોગ ખાસો એવો કરવામાં આવી રહ્યો છે.